કચ્છના ટીકરના રણમાં પદયાત્રી સંઘ ભટકી જતા આડેસર પોલીસે બચાવ કામગીરી કરી અને તમામ પદયાત્રીઓને બહાર લાવી અભિનંદનીય કામગીરી કરી. ભીમાસર ગામના 6 લોકોનો પદયાત્રી સંઘ શનિવારે સાંજે 4 વાગે ભીમાસરથી રણમાર્ગે સુરેન્દ્રનગરના મૂડીમાં આવેલા માંડવરાયજીના ધામે દર્શન કરવા નીકળ્યો હતો. જે રાત્રે આરામ માટે વણું મેડક ધામે રોકાયેલ હતો. તેઓ ત્યાંથી સવારે 5 વાગે મેડકધામથી ચાય નાસ્તો કરી રવાના થયેલ હતા અને રણમાં આગળ જતા દલદલવાળા રણમાં આશરે 14 કિલોમીટર આગળ જઈ ભૂલો પડતા અટવાઈ ગયો હતો. આ સંઘમાં ભીમાસર ગામના કુલ 6 લોકો તરસના લીધે 2 બાકડા થઈ ગયેલ હતા, જેના સમાચાર મળતા જેબી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આડેસર નારાવ અને તેમની ટીમ પણ વિલંબ કર્યા વિના તરત જ જુદી જુદી ટીમો બનાવી ભૂલા પડેલા લોકોને શોધવાની કપરી કામગીરીમાં જોડાઈ હતી અને જેમાં મેડક બેટથી આશરે 15 કિલોમીટર વાહન માર્ગે આગળ જઈ આગળ દલદલ આવી જતા ગાડી ત્યાં થોભાવી હતી. જેબી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોન્સ્ટેબલ કાંતિસિંહ ઓગાજી રાજપૂત તથા શૈલેષભાઈ વસરામભાઈ ચૌધરીનાઓ પાણી અને કાદવમાં આશરે 14 કિલોમીટર ચાલી જઈ હિંમત હારી ગયેલા રાહદારીઓને પીવાનું પાણી આપી રણના દલદલમાંથી બહાર કાઢી રેસ્ક્યુની ઉમદા કામગીરી કરેલ હતી અને પાછા વળતા રણમાં આશરે 2 કિલોમીટર અંદર આવી DYSP ઝાલા સાહેબનાઓએ સ્ટાફ સાથે પાણી મોકલવાની બધા લોકોને બચાવી લેવાની ઉમદા કામગીરીમાં જોડાયેલ હતા. આ સમગ્ર કામગીરીમાં ઉપરોક્ત કર્મચારી તથા અન્ય ટીમમાં પોલીસ કર્મચારી ASI મુખ્તારસિંહ પી યાદવ, USC રાજેશભાઈ એન દેદાદરિયા, અશોકભાઈ સોલંકી તથા DYSP ભચાઉ ડિવિઝનનો સ્ટાફ જોડાયેલ હતો. ત્યારબાદ પગપાળાથી ફોનની બેટરીના સહારે બહાર લાવવાની ઉમદા કાર્યવાહી કરી છે. સ્ટોરીભાઈ વિનોદ સાધુ, ભચાઉ. 5 વાગે પછી વેણું અમે રાત્રે પણ જમ્યા, પછી 5 વાગે ચા પીને બધાથી હાલતા ઘણી ભમ હાલ્યા. પણ પછી ફરી અમને એવું કીચડ ગારો આવ્યો, એમાંથી મેં માંડ નીકળ્યા 12-3 કલાકે. પછી 12 નીકળ્યા અને 12 અમે આવ્યા છીએ, મારા પાસે પાણી નહોતું તો હવે અમે ફોન કરીએ પણ ફોન કોઈ પાણી લઈને આવે નહીં. આવી હકે એવું નહોતું, એવી અમારી હાલત હતી. એ હામલા નહોતા બિચારા આવી હકે, મેં કોઈ વાંક ન. પછી એમ કરતાં કરતાં પછી અહીંયા ફોન કર્યો બધે, બીજે કર્યો સાહેબ અને ફોન થયા આડીસરવાળા બિચારા ચૌધરી સાહેબ માયલીકોટ પડ્યા. બીજું કોઈ આવીએ કંઈ નહોતું, એ 3 હતા બિચારા. 3 છોકરા માયલીકોટ પડી અને મને જરીક અંધારું થાય એમ હતું, દી હાથમે જરીક અંધારું પડી જાય એ મને ના દેખે. એમાં એ દેખી ગયા બિચારા કે આ માણસ કો કે હામું દેખાય છે રહ્યું, એ રાડ પડતા બિચારા એમાં પડ્યા. પડીને મને આમાં હાથ કર્યા, શાંતિ રાખો એમ પાણી લઈને આવી ગયા. એટલે મને હિંમત આવી, એટલે બિચારા પાણી લઈ 2 બોટલું લઈ આવ્યા હતા. એ માંડ આવતા હતા બિચારા, 2 બોટલું લઈ આવીને મને જરી જરી પાણી પાડી કે તમે જરીક તમારા કટ લીલા કરો એટલે માં તમે પહોંચી જશો. એમ કરીને મને એણે હાથ પકડ્યા અમારા આ કીચડ ગારામાંથી, મને 12 કાઢ્યા. હરવેરમાં આવ્યા હતા કે મારા હાથ પકડો માં અને તમે નિરાતે 12 ગામમાં હજાર આવી બધી બધી બચારે એણે ઉપાડી. એવી રીતે અમને 12 કાઢીને ગાડી શેટી હતી. તો બધાને ફોન બધાને કરવા માંડ્યા, જલ્દી પાણી લઈ આવો, જલ્દી પાણી લઈ આવો. પાણી સાહેબ કે બાપા આવે છે એમ અમને એણે હિંમત દીધી, હિંમત દઈને હરવે હરવે અમને એણે પહોંચાડ્યા. ગઈકાલે ભીમાસર ગામના માણસો 6 માણસો જેમાં એક મહિલા, તેઓ વર્ણેશ્વર દાદાના દર્શન કરી તેઓ મેડક પીરે પાણી પી તેઓએ મૂડી તેમના કુળદેવતાને ત્યાં દર્શન કરવા જવાનું હોય જેથી પગપાળા આશરે 2-1 વાગે અહીંયાથી નીકળ્યા. એ દરમિયાન વાયા તથા ટેલિફોનથી જાણ થઈ કે તેઓ રણમાં ભૂલા પડી ગયા છે, જે તાત્કાલિક અમોએ અમારા ડિવિઝનની તમામ ટીમોને દોડાવી મોબાઈલ લોકેશનના ટ્રેસ કર્યા, હકીકત મેળવી બાતમીદારને મળ્યા. એ દરમિયાન PSI ચૌધરી સાહેબને અમોએ જે લોકેશન આધારે તેઓને મોકલા, તેઓએ રાત્રિના જાનના જોખમે પગમાં અડધડતા ખૂંચી ગયા છતાં પણ તેઓએ આ ઈ અને PSI ચૌધરી અને તેની સાથેના માણસોએ આ તમામ 6-6 માણસોને બચાવી લીધેલા છે, સુરક્ષિત છે. આ રીતે આડેસર પોલીસે ખૂબ જ સુંદર કામગીરી કરી છે અને આવી નવી કામગીરી કરે એવી અપેક્ષા રાખું છું. શ્રી વાગડ 2-24 સ્થાનકવાસી જૈન યુવક મંડળ
માધાપર દ્વારા આયોજિત ગૌ સેવાના લાભાર્થી ભવ્ય સંતવાણી ડાયરો, તારીખ 24/11/2018, શનિવાર, સમય 9:30, સ્થળ યક્ષ મંદિર સામેનું ગ્રાઉન્ડ, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી, ગુજરાતના સુપ્રસિદ્ધ ભજની નિરંજનભાઈ પંડ્યા, નિમંત્રક હિતેશ હિંમતલાલ ખંડોર, મંત્રી, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વાગર 2/24 સ્થાનકવાસી જૈન યુવક મંડળ, નીતિન વી મહેતા, મંત્રી મહેશ બી ખંડોર ઉપપ્રમુખ, જીગર સી ખંડોર ઓડિટર, કમલેશ સી કોરડિયા ખજાનચી. આ કાર્યક્રમનો જીવન પ્રસારણ માસાપુરા ન્યૂઝના માધ્યમથી સમગ્ર કચ્છમાં તેમજ યુટ્યુબ પર માં ન્યૂઝ લાઈવ સર્ચ કરી પ્રસારણ નિહાળી શકાશે.